વડોદરા શહેરમાં રહેતા હો તો તમારા માટે સારા સમાચાર છે, કારણ કે આ શહેરમાં છેલ્લા ઘણા સમયથી થતી ચોરીનો અંત આવી ગયો છે। પીસીબી એ ગેંગને ઝડપી પાડી છે। આ ગેંગ માત્ર રાત્રે ચોરીને અંજામ આપે છે અને દિવસે રેકી કરતી હતી। ત્યારે વડોદરા પીસીબી એ આ ગેંગને ઝડપીને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પાંચ સભ્ય રાતના રાજા 8.19 લાખનો મુદ્દામાલ। વડોદરા શહેરમાં સતત ચોરીની ઘટના ઘટી રહી છે। રાત પડતાની સાથે જ આ શહેરમાં એક ચોરીની ઘટના ઘટતી હતી। વડોદરામાં પણ આવા અનેક ગુનાઓ બનતા પોલીસ કમિશનરે પીસીબીને આ ગેંગને પકડી પાડવા માટે સૂચના આપી હતી। પીસીબીની ટીમને બાતમી મળી હતી કે બે ગેંગ અલગ અલગ કારમાં કારેલીબાગ વિસ્તારમાંથી નીકળવાના છે, જેના આધારે પીસીબીની ટીમોએ વોચ ગોઠવી ગેંગના પાંચ ઇસમની ધરપકડ કરી છે। આ ગેંગ બે જુદી જુદી કારમાં રેકી કરવા નીકળી હતી, ત્યારે જ પાંચ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી। ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ પાંચેય શખ્સ લૂંટારા છે। રાત પડતાની સાથે લૂંટ અને ચોરી માટે નીકળી પડતા હતા। બાતમીના આધારે પોલીસે આ પાંચેય શખ્સને દબોચી લીધા। પાંચ આરોપી ઝડપાયા। રાત્રે 2 થી લઈને 4:30 વચ્ચે ચોરી, 4 શખ્સ વોન્ટેડ। પીસીબીની કાર્યવાહીમાં 5 આરોપીઓ પકડાયા છે અને 4 આરોપી વોન્ટેડ છે। પોલીસની તપાસમાં આ ગેંગે 8 ચોરીની કબૂલાત કરી છે। દિવસે રેકી કરી બંધ મકાનમાં રાત્રિના 2 થી 4:30 દરમિયાન ચોરીને અંજામ આપતા હતા। પોલીસે આ પાંચે શખ્સ પાસેથી સોનાની લગડી નંગ 8, કિંમત 5,24,382, ચાંદીની લગડી નંગ 6, કિંમત 19,909, ફોર્ડ ફિગો કાર, અલ્ટો કાર, ઝેન કાર અને રોકડા 20,000 જપ્ત કર્યા છે। આ શાતિર આરોપી નાની મોટી ચોરીને અંજામ આપી પોલીસને પડકાર ફેંકતા હતા। આરોપી પાસેથી પોલીસે ચોરી કરવાના સાધનો, વાંદરીપાનું, સ્ક્રૂડ્રાઈવર, લાકડી, બેટરી જપ્ત કરી હતી। ગુરમુખસિંહ શિકલિંગર, મદનસિંહ શિકલિંગર, માનસિંહ ઉર્ફે ગુરુસિંહ, કલ્લુસિંહ શિકલિંગર, અમરસિંહ ચૌહાણ, ટીવી સ્ક્રીન પર જોવા મળતા પાંચેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે। રાજાસિંહ શિકલિંગર, સુનિલસિંહ શિકલિંગર, જસપાલસિંહ શિકલિંગર, જસપાલસિંહ લાલુસિંહ શિકલિંગર, આ ચારેય શખ્સ ફરાર છે। પોલીસે આ ચારેય શખ્સની શોધખોળ ચાલુ કરી છે। આરોપી ગુનાની દુનિયામાં કિંગ છે। રાત પડતાની સાથે ચોરી માટે નીકળી પડે છે। આ ગેંગ ખાસ કરીને મોટા મોટા શહેરમાં ચોરીને અંજામ આપતા હતા। તેઓની પૂછપરછ દરમિયાન વડોદરા શહેર ખાતે કુલ 8 જેટલા ધરપકડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા પામ્યો છે। આ જે ગુનાઓ આચરવામાં આવેલા હતા આરોપીઓ દ્વારા તે સયાજીગંજ, પાણીગેટ તેમજ અલગ અલગ બીજા પોલીસ સ્ટેશનોમાં કરવામાં આવ્યા છે। આરોપીઓએ હાલોલ ખાતેથી એક ફોર વ્હીલરની પણ ચોરી કરી હતી, જે પણ ગુનાનો ભેદ પીસીબી તરફથી ઉકેલી કાઢવામાં આવ્યો છે। આ ગેંગ પણ સમયની સાથે આધુનિક બની હતી। દિવસે રેકી કરવા માટે 2 અલગ કારનો ઉપયોગ કરતા હતા અને રાત્રે ચોરી કરવા માટે અલગ કારનો ઉપયોગ કરતા હતા અને ચોરી બાદ કારને બિનવારસી મૂકી દેતા હતા। ચોરી કરવા પણ એવી સોસાયટીને પસંદ કરતા કે જ્યાં સીસીટીવી ના હોય। જોકે તેમ છતાંય આજે ચોરના હાથ કરતા પોલીસના હાથ લાંબા સાબિત થયા છે અને આખી ગેંગને ઝડપી પાડી છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।